नमस्कार स्टूडेंट्स, आपने भणी रहा छे चैप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ धोरण 10 સાધ્ય 12.2 નો પ્રશ્ન નંબર 6. આપણને 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આત્રે છે, તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, જેમાં પાઈ ની વેલ્યુ 3.14 લેવાની છે અને જ્યાં રૂટ 3 આવશે તેની વેલ્યુ આપણને 1.73 લેવાની છે. તો સર્વપ્રથમ આપણે આકૃતિ દોરીએ તો આપણને ખબર પડે. એક આ વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે, જેમાં વર્તુળની જીવાની વાત કરવામાં આવેલી છે. એટલે અહીંયા મેં નામ આપીશ વર્તુળ ઉપરના બે બિંદુ એ અને બી છે, એને જોડું એટલે જીવા થશે. કેન્દ્ર આગાડી એટલે ઓએ અને ઓબીને જોડીશ. જ્યાં કેન્દ્ર છે એ કેન્દ્ર આગાડી એટલે કે વર્તુળના કેન્દ્ર આગાડી 60 અંશનો ખૂણો બને છે, એટલે થીટા બરાબર 60 અંશનો બનો. અને તેને અનુરૂપ આપણે લઘુવૃત્તખંડ એટલે લઘુવૃત્તખંડ કઈ જગ્યા પર બને તે અને ગુરુવૃત્તખંડ કઈ જગ્યા પર બને તે આપણને ખબર રહેવી જોઈએ. આપણને બીજું 15 સેન્ટીમીટર ત્રિજ્યા આપી દીધી એટલે ઓએ અને ઓબી નું માપ બરાબર આર બરાબર આપણા પાસે છે 15 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ તો અહીંયા 60 અંશનો ખૂણો છે, આ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે, ત્રિજ્યા સમાન હોય, આ જીવા છે એટલે જીવા પણ સમાન રહેશે અહીંયા. તો ત્રિજ્યા અને જીવા અહીંયા અને ત્રિજ્યા અને જીવા અહીંયા એ બંનેના ખૂણા પણ સમાન રહેશે. તો આ બંને ખૂણાનો સરવાળો 120 અંશ થાય અને આ બંને ખૂણાનો સરવાળો 120 અંશ થાય તો આ ખૂણાનું પણ 60 થશે અને આ ખૂણાનું પણ 60 થાય અને એ ખૂણાનું માપ 60 થાય તો આપેલા ત્રિકોણ છે એ ત્રણે ત્રણ ખૂણાનું માપ 60 થાય તો આપેલો ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ કહેવાય. એટલે અહીંયા ત્રિકોણ OAB એ કેવો ત્રિકોણ થવાનો છે? સમબાજુ ત્રિકોણ થશે, બરાબર છે. હવે આપણે જે શોધવાનું છે લઘુવૃત્તખંડ, તો લઘુવૃત્તખંડનો ભાગ કયો કહેવાશે? તો આપણે જોઈ શકીએ આ જીવા અને જે લઘુચાપ છે તે બે વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ છે તેને આપણે શું કહીશું? લઘુવૃત્તખંડ કહેવામાં આવશે. તો એ લઘુવૃત્તખંડનું સૂત્ર મારવું હોય તો સીધું મેં અહીંયા લખું છું, બધી અલગ અલગ વસ્તુ મેં નથી શોધતો, એટલે અમે લખી શકું કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો આ જે આખો ભાગ હતો આપણો એને કયું વસ્તુ કહેવામાં આવે છે? લઘુવૃત્તાંશ કહેવામાં આવે. એમાંથી આ ત્રિકોણનો ભાગ શું કરીશું? બાદ કરીશું એટલે બાકીનો ભાગ મળે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે લઘુવૃત્તાંશ જે આપણને નામ આપ્યા છે ઓ એ પી બી નું ક્ષેત્રફળ માઇનસ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણ ઓ એ બી કયા પ્રકારનો ત્રિકોણ છે? સમબાજુ નું ક્ષેત્રફળ. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર જ છે, થીટા ના છેદમાં 360 અંશ ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર આવશે. અને સમબાજુ ત્રિકોણ હોય તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે ધોરણ 9માં ભણીને આવ્યા છે, જે આવશે રૂટ 3/4 ગુણ્યા કોઈ પણ એક બાજુનો વર્ગ. કોઈ પણ એક બાજુ લઈ શકો, ઓએ અથવા એબી અથવા ઓબી, બધી બાજુનું માપ સમાન હોય એટલે મેં એવું લખું છું ઓએ નો વર્ગ. આની અંદર આપણે કિંમત મૂકીશું તો થીટાની વેલ્યુ આપણને આપી દીધી છે અહીંયા 60/360 ગુણ્યા પાઈ તરીકે આપણે લેવાના છે 3.14, દશાંશ ચિહ્ન કાઢી રાખ્યું એટલે છેદમાં આવશે 100 ગુણ્યા ત્રિજ્યા એટલે 15 ગુણ્યા 15 માઇનસ રૂટ 3ની વેલ્યુ લેવા દીધેલી છે તેને આપણે મૂકી દઈશું એટલે 1.73 ની જગ્યા પર 173 લખ્યા એટલે છેદમાં આવશે 100 ગુણ્યા આ 4 હતા એ ગુણ્યા ઓએ નો વર્ગ એટલે ઓએ તરીકે આપણી બાજુ એટલે ત્રિજ્યા આવશે 15 ગુણ્યા 15. અલગ અલગ તમે શોધી શકો, પહેલા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને પછી વેલ્યુ મૂકીને કાર્ય કરો તો પણ કોઈ વાંધો નથી. હવે અહીંયા આપણે જોઈએ તો 0 0 નીકળી જશે, પછી અવયવ પાડીએ તો અહીંયા 6 × 157 ગુણ્યા 2 એટલે 314 અને 5 × 3 એટલે 15 × 15 ના છેદમાં 100 ને આપણે એમને એમ રવા દઈએ ગુણ્યા આ 36 ના અવયવ એટલે 6 × 2 × 3 આવશે
माइनस अपने जोशु तो चार छेद में तो चार ना अवयव में ऊपर थी कहीं ना थी निकलतू એટલે એનો ગુણાકાર કરવાનો 173 ગુણ્યા 15 કરો એનો જે જવાબ આવે તેના ગુણ્યા 15 કરો બરાબર છે મે અહીંયા કરીને રાખ્યા છે એટલે મે સીધું લખી દેવ છું અહીંયા 38925 ભાગ્યા આપડા જે છે તે લખવાના છે 100 ગુણ્યા 4 બરાબર છે અહીંયા જો એક 0 આવશે तो यहाँ 173 गुणिया 15 कर सो जे जवाब आवे तेना गुणिया 15 कर सो એટલે તમને મળશે 38925 ભાગ્યા 100 ગુણ્યા જો છેદમાં 4 થશે અહીંયા એ રીતે 6 અને 6 નીકળી જશે 2 અને 2 નીકળી જશે 3 અને 3 નીકળી જશે બાકી રહ્યા એ 157 ગુણ્યા 5 કરવાના તેના ગુણ્યા તેનો જે જવાબ આવે તેના ગુણ્યા 15 કરશો એટલે મે કરીને રાખ્યા છે એનો જવાબ આવશે 11,725 जगह कदाच करता समय जाए તમે ભગાકાર આરામથી કરી શકો છો એટલું તો તમને આવડતું જશે અહીંયા આપણે સો ઉપર આપી દઈએ અહીંયા આવશે 177 117.75 માઇનસ અહીંયા પોઈન્ટ હતો અને છેદમાં જો 100 છે એટલે ભગાકારમાં 100 હોય એટલે પોઈન્ટ એની ડાબી બાજુ ખસે એટલે પોઈન્ટ 2 0 છે એટલે બે સંખ્યા ખસે એટલે અહીંયા પોઈન્ટ હતો તે ખસેને કાવાનું અહીંયા આવશે એટલે આવશે 97.3125 એટલે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ 170.75 માઇનસ 97.3125 બાદ કરવામાં આવે તો એની પણ મે બાદબાકી કરીને રાખી છે એ તમારો જવાબ આવશે 20.4375 બરાબર છે આ બાદબાકી તમારે કરવાની રહેશે તે આવશે તમારું 20.4375 સેન્ટીમીટર સ્ક્વેર હવે તમે અહીંયા જોશો તો પોઈન્ટ પછી બે જ સંખ્યા છે બાકીના જવાબ નહીં આવશે પણ તમને મેં બતાવી દેવું અહીંયા બાદબાકી નથી કરવાનું પણ 170.75 માઇનસ તમે કરશો 97 એટલે બે જ આંકડા આવશે 97.3125 તો તમે જોઈ શકો કે પહેલી ઉપર તમારા આંકડા નથી તો ત્યાં તમારે 00 મૂકવાના છે અને પછી તમારે એની બાદબાકી કરવાની છે અને આમાંથી તમે આ બાદ કરશો એટલે તમને જવાબ મળશે 20.4375 બરાબર છે એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તમને મળશે 20.4375 સેન્ટીમીટર સ્ક્વેર એટલે પહેલા પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળે છે હવે બીજા પ્રશ્નનો તમારે જવાબ મેળવવો છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે ગુરુ વૃત્તખંડ કાં આવે તો આપણી આ જીવા છે બરાબર છે અને ગુરુ છે એટલે તે સિવાયનો ઉપરનો ભાગ એટલે આટલો ભાગ આવવાનો તેને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે તો આપણે અત્યારે શોધ્યું શું લઘુ વૃત્તખંડ શોધ્યું બરાબર છે તો આખો ભાગ જે છે તેને આપણે શું કહીએ છીએ વર્તુળ કહીએ છીએ અને વર્તુળમાંથી આપણે આટલો ભાગ કાઢી નાખીએ એટલે બાકીનો જે ભાગ રહેશે એ આપણો કયો રહેવાનો છે ગુરુ વૃત્તખંડ રહેશે એટલે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આવશે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આવશે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ જે આ ભાગ આપણે શોધેલો હતો તે એટલે કયો આવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવશે પાય આર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ફરીથી મૂકવાની જરૂર નથી આપણે શોધેલું જ છે તે બેઠું લખી દેવાનું છે કેટલું 20.4375 હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધેલ નથી એટલે તેને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો પાઈ ની વેલ્યુ આપણા પાસે આપેલી છે કેટલી 3.14 એટલે 314 ના છેદમાં કેટલા આવશે 100 ગુણ્યા ત્રિજ્યા એટલે 15 ગુણ્યા 15 માઇનસ 20.4375 હવે આપણે અહીંયા 314 છેદમાં 100 છે એટલે એને આપણે એમને રહેવા દઈશું
314 ગુણ્યા 15 કરીશું, એનો જે જવાબ આવે તેના ગુણ્યા આપણે 15 કરીશું. તો એ તમે સરળતાથી કરી શકો છો પોતાની નોટબુકમાં. હું અહીંયા ડાયરેક્ટ લખું છું, 314 ગુણ્યા 15 ગુણ્યા 15 કરશો એટલે આવશે 70,650 ભાગ્યા 100 માઇનસ 20.4575. અહીંયા તમે જોશો તો એક જીરો નીકળી જશે, બાકી રહ્યા 10, તેને આપણે ઉપર આપી દઈએ એટલે આવશે 706.5 માઇનસ 20.4575. ફરીથી તમારે 706.5 માંથી 20.4575 બાદ કરવાના રહેશે. આ જ રીતે તમે લખશો, જ્યાં સંખ્યા નહીં હશે ત્યાં તમારે 0 0 ઉમેરવાના રહેશે. તમને બાદબાકી કરતા આવડે જ, મેં અહીંયા કરીને રાખ્યું છે એટલે તે તમારો જવાબ આવશે 686.0625 તમારો આવશે 0625 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તમને મળે છે 686.0625 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ બંને પ્રશ્નનો ઉકેલ તમે બહુ સરળતાથી મેળવી શકો છો. આની અંદર તમારે કંઈ જ નથી કરવાનું, ખાલી તમને ત્રિજ્યાનું માપ આપેલું હોય, ખૂણાનું માપ આપ્યું હોય અને તમને સૂત્ર આવડતું હોય, પછી વેલ્યુ જ મૂકવાની છે. વેલ્યુ મૂક્યા પછી તમને ચાર વસ્તુ આવડતી રહેવી જોઈએ, ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. તો તમે આસાનીથી કાર્ય કરી શકો છો. હવે અહીંયા એક બીજો પ્રશ્ન એવો છે કે માની લો કે અહીંયા લખ્યું છે આ જ રકમ આપણને આપી હોય અને આપણને એવું કહેવામાં આવે કે ખાલી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે, આપણને ન આપે રકમની અંદર, તો ત્યારે આપણે કઈ રીતે દાખલો કરીશું? તો જ્યારે આપણને એવું કહેવામાં આવે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો ખાલી, તો પણ આપણે આ બધી જ વસ્તુ શોધવી પડે, કારણ કે આપણે લઘુ ગુરુ વૃત્તખંડનું જે ક્ષેત્રફળ છે એ તમારા સૂત્રમાં વર્તુળના ક્ષેત્રફળમાંથી જ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે પ્રશ્નમાં કદાચ ન કીધું હોય તો પણ આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું જ પડે, બરાબર છે. એટલે આ વસ્તુની ખાસ કાળજી રાખજો, સૂત્ર ક્યાંથી અને કેવી રીતના ઉપયોગ થાય તેનો ખ્યાલ આપણને રહેવો જોઈએ. ધન્યવાદ.